નમસ્કાર અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિ સાથે આપની મુલાકાત કરે છે અને વાતો કરીએ છીએ અંતરંગ આજે અતિથિ કાર્યક્રમમાં આપણી સાથે છે સિનિયર મિનિસ્ટર આનંદીબેન પટેલ આનંદીજી આપનું સ્વાગત છે આનંદીબેન રાજકારણમાં એક સમય હતો કે જ્યારે એવું વિચારાતું હતું કે બસ આમાં પડાય નહીં મુમેન્ટ્સ ચાલતી હોય આ બધું પુરુષો કરે કેમ કારણ કે ત્યાં ઘણા બધા એના માટે નેગેટિવ વાતો સમાજમાં ચર્ચાતી હતી તેવા સમયે ભદ્ર સમાજ કહી શકાય એવા પટેલ સમાજમાંથી આપ બિલોંગ કરો છો શરૂઆત ક્યારે થઈ પોલિટિકલી રેકગ્નાઇઝ ક્યારે થયા કે યસ આનંદીબેન કેન બી એ ગુડ લીડર એની પાછળનો ઇતિહાસ છે એટી ફોર એટી ફાઇવ એટી સિક્સ એ સમય દરમિયાન ગુજરાતમાં લગાતાર ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડેલો હું તો સ્કૂલની અંદર પ્રિન્સિપલ હતી અને રોજ સવારે પેપરો વાંચતા હતા પેપરોમાં એટલા બધા ન્યૂઝ આવતા હતા કે બહેનોને પાણી નથી મળતું તળાવમાંથી બહેનો પાણી ભરે છે રાત્રે જઈને ખાડા ખોદે છે તળાવમાં અને સવારે જઈને પાણી ભરે છે અને ત્રણ દિવસ આમ કરે છે એટલે એક માટલામાંથી બીજા માટલામાં એવા ન્યૂઝ પણ અમે લોકો વાંચતા હતા બીજા પશુઓ મરી ગયા હોય એટલે બધા ફેંકી દીધા હોય ખેતરોમાં આડોતેડા એના ઉપર વગેરે ખાતા હોય એના ફોટોગ્રાફને વગેરે આપણે જોતા હતા એકાદ બે ઘટનાઓ એવી મેં વાંચી હતી કે ખેડૂતને પોતાના ત્યાં બે બળદ હોય પરંતુ હવે ઘાસ છે જ નહીં તો એને પાલન પોષણ કેવી રીતે કરવું એટલે એ લોકો મૂકી આવ્યા પાંજરાપોળમાં તો ખેડૂત પાંજરાપોળમાં મૂકીને પાછો જાય ઘરે એ પહેલાં એના બળદો ત્યાં પહોંચી ગયા અને પોતે રાત્રે ત્યાં સૂતો હતો ત્યારે બળદો આવીને એના ઘરને ખટખટાવ્યું એટલે એ ઊભો થયા જોવા માટે કે કોણ આવ્યું રાત્રે તો જુએ છે તો એના બંને બળદ એના ઘર આગળ ઊભા હતા એ એ જે બધા ઘટનાઓ હું વાંચતી હતી સાંભળતી હતી અને એ જ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ અને નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ન્યાય યાત્રા કાઢી ઉત્તર ગુજરાતના એ ગામડાઓમાં ન્યાય યાત્રા જવાની હતી મારી સ્કૂલની અંદર એ સમય શનિ રવિ સોમવારની રજાઓ હતી અને મારી બાજુમાં એક બીજેપીના જ કાર્યકર્તા રહેતા હતા એટલે એમણે પણ મને કહ્યું તો હું અહીં જઈએ છીએ એટલે મેં કહ્યું કે ચાલો મારે પણ આવવું છે કારણ કે મારા મનની અંદર આ બધી ઘટનાઓ પડેલી હતી અને એવું હતું કે કંઈક કરવું છે કરવું છે તો એ વખતે તો વિચાર નહોતો આવ્યો પરંતુ બે કમ્પેર હું જોતી હતી એક મારા પિતાજીનું ઘર કે જ્યાં પાણીનો એની કોઈ અછત હતી જ નહીં જ્યારે અમદાવાદમાં હું રહેતી હતી તો અમદાવાદમાં પણ કોઈ પાણીના ને એવા કોઈ પ્રશ્નો નહોતા પરંતુ અમદાવાદથી વીસ પચીસ કે પચાસ કિલોમીટર દૂર પાણીના પ્રશ્નો હોય અને બહેનોને આવી રીતે તળાવમાંથી પાણી પીવું પડે એ મને માન્યામાં જ નહોતું આવતું એવા બધા વિચારો મનની અંદર ઘર કરી ગયા હતા એટલે સમય લઈને હું એ યાત્રાની અંદર જોડાઈ યાત્રાની અંદર જોડાઈ ત્યારે એ દ્રશ્યો મેં મારી નજરે જોયા કે જ્યાં બહેનો બાળકોને એક જગાએ ઘોડિયામાં તડકામાં સુવાડતી હોય બીજી બાજુએ એનું કામ કરતી હોય ખાડા ખોદતી હોય એમાંથી સાંજ પડે એને ત્રીસ ચાલીસ રૂપિયા મળવાના હતા એવા બધા બહેનોના સંપર્કમાં હું આવી અને પછી રાત્રે જ્યાં અમારી યાત્રા અટકવાની હોય ત્યાં રાત્રે ગ્રામસભાને વગરે થતું ગ્રામ સભામાં મને કહેવામાં આવતું કે તમે જે કઈ દ્રશ્યો જોયા છે એનું અહીં તમારે કરવાની એટલે હું એ વાત પણ કરતી હતી ને હું શિક્ષક એટલે પાંચ દસ મિનિટ તો હું બોલી શકું આ વિષયો ઉપર એટલે એમ કરતા કરતા ચાર દિવસ પૂરા કર્યા ત્યાર પછી મને એટલો બધો ઇન્ટરેસ્ટ પડ્યો એમાં કે હું મારી દીકરીને લઈને ગઈ કે તું મારી સાથે એ વખતે એની એજ ચૌદ પંદર વર્ષની હશે એટલે એ પણ મારી સ્કૂલમાં જ ભણતી હતી એટલે મને એમ થયું કે તું એકલી ઘરે રહે એના કરતાં તને મજા આવશે તું મારી સાથે ચાલે એટલે બીજા ચાર દિવસ અમે જઈ આવ્યા બસ એ પ્રશ્ન મારી સમક્ષ હતો અને બીજી બાજુ એ સંગઠનમાંથી મને કહેવામાં આવ્યું ખાસ કરીને નરેન્દ્રભાઈએ કે તમે પાર્ટીમાં જોડાવ બીજી બાજુ મને એ પણ વિચાર આવ્યો કે જો ભણેલી ગણેલી વ્યક્તિઓ શિક્ષિત વ્યક્તિઓ સમજદાર વ્યક્તિઓ જો આવી પોલિટિકલ પાર્ટીઓમાં નહીં જોડાય

એ વખતે મારી ઉંમર તો વધારે હશે કારણ કે ફોર્ટી વનમાં મારો જન્મ થયો અને એટી ફાઈવ એટલે લગભગ ફોર્ટી ઇયર્સ એથી વધુ એવા સમયે ફોર્ટી થ્રી ઇયર્સની એજમાં આપે પ્રોપર એક્ટિવ પાર્ટિસિપેશન કરવાનું ડિસાઈડ કર્યું પણ 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 આનંદજી આ વસ્તુ ચાલીસ વર્ષે જે વિચાર આવ્યો તેના મૂળિયા કદાચ ક્યાંક નાનપણમાં રોપાયેલા હશે એ વાત પણ સાચી એટલી જ છે કે મારા પિતાજી એ સોશિયલ વર્કર હતા ને અમે ગામડામાં નહોતા રહેતા પરંતુ ખેતરમાં રહેતા હતા ગામથી ત્રણ કિલોમીટર દૂર અમારું ખેતર હતું ખેતરની આજુબાજુ સો વીઘા સવા સો વીઘા જેટલી પિતાજીની જ જમીન હતી એમાં બોર ને વગેરે બધું હતું કુવા હતા અને એમાંથી ખેતી અમે કરતા હતા ઓર્ગેનિક ખેતી એ સમયે થતી હતી ઓ હા અને આજે જે આપણે એમ કહીએ છીએ કે ખેતરમાં લઈ જવા માટે ઢાળિયા જોઈએ સિમેન્ટના એ જમાનામાં મારા પિતાજીએ બોરમાંથી પાણી લઈને ખેતરના સીડા સુધી મોકલવા માટે સિમેન્ટના નિકો બનાવી હતી ઇનોવેશન આખું ઇનોવેશન એ વખતે મારા પિતાજીએ કરેલું અને પાણી કાઢવા માટે શરૂઆતમાં બધા કોષ જોડતા હતા અમારા ત્યાં કોષ નહોતો પરંતુ રેટ હતો નાની ડોલનો રેટ બનાવતા હતા અને એમાંથી પાણી બહાર નીકળતું હતું અને એ પાણીથી આપણે કરતા હતા ત્યાર પછી ઓઇલ એન્જિન મારા પિતાજીએ લઈ આવ્યા અને હું માનું છું કે ત્યાં ઉત્તર ગુજરાતમાં પહેલાં એ હશે કે જે ઓઇલ એન્જિન લઈ આવ્યા હતા અને ઓઇલ એન્જિન એ અમે ચલાવતા હતા એને હેન્ડલ મારવા પડે એ હેન્ડલ અમે મારતા હતા અને અમારું એ એન્જિન ચાલે એમાંથી પાણી નીકળે એ પૂરું થયા પછી બોર આવ્યા એટલે સારકામ કરીને જમીનમાંથી બોર કરવાના એ પહેલો બોર પણ મારા પિતાજીએ ઓઇલ એન્જિનના બાજુ પર મૂકી અને પછી બોર કર્યો જે વર્ષોના વર્ષો સુધી ત્યાર પછી મારા પિતાજી મારા ભાઈઓ એ બધા બોરના પાણીથી ખેતી પણ કરતા અને આજુબાજુના જેટલા પણ ઠાકોર પરિવારો હતા એ બધા જ અમારા ત્યાં પાણી ભરવા માટે સ્નાન કરવા માટે કપડા ધોવા માટે બધા જ અમારા ત્યાં આવતા હતા પોઈન્ટ એ મૂળિયા ક્યારે આવ્યા એ સેવાના એ લોકોની જન્મ તકલીફ તકલીફ અને ક્યાંક સમજવા માટે એને વાંચવા માટેના એ ગુણ એવું કોઈ એકાદો નાનપણનો કિસ્સો એમાં બે ત્રણ બાબતો થઈ એ કહે હતું કે કોઈ એ એ એરિયાની અંદર કોઈ હોસ્પિટલની સુવિધાઓ નહોતી એટલે ઘરગથ્થું દવાઓ બનાવવામાં આવતી ઘરગથ્થુ દવાઓમાં એક તો નાના નાના બાળકોની આંખો આવી જાય અને એ આંખો આવે એટલે એ બાળકોને ત્યાર પછી આંખો ગુમાવવાનો વારો આવે ત્યારે મારા બાપુજીએ અમને એ શીખવાડ્યું કે જે ફટકડી છે એ ફટકડીને પેલા માટીનો જે આવે અત્યારે રોટલા કરીએ છીએ તવી તાવડી એ તાવડીની અંદર તાવડીને ગરમ કરવાની એની અંદર ફટકડી નાખવાની એટલે ફટકડી ફૂલે અને એમાંથી પતાસું થાય એ પતાસું એ પાણીમાં નાખવાનું એટલે ઓગળી જાય ઓગળી ગયા પછી એને ઝીણાં કપડાથી ચોખા કપડાથી એને ગાળી લેવાનું બોટલમાં ભરી દેવાનું અને આ જે બાળકો આવે એમને અમારે ત્યાં લાઈન લાગતી રોજ સવારે પચાસ એટલે ડિગ્રી વગર

પણ શીતળા કર્યા પછી ખોદાવ્યા પછી એને ફૂલી જાય ને બધું થાય એમાંથી તાવ ન વગેરે આવે પછી એની કોઈ દવા નહોતી મારા બાપુજી એ દવા કરતા કે જે આપણે ચંપલ પહેરીએ છીએ ને ચામડાના ચંપલ એ જમાનામાં ગામડાઓમાં થતા હતા એ જે ચંપલ હોય એ ફેંકી દેવાના નહીં પણ એને ભેગા કરવાના પછી એ ચંપલને બાળવાના અને એમાંથી જે રાખ બને એ રાખની અંદર દિવેલ નાખવાનું અને દિવેલનો અને રાખનો લેપ કરવાનો એને અહીં લગાડવાનો એને કારણે એને એક તો બળતરા ઓછી થઈ જાય પછી એ પાકે નહીં અને જલ્દીથી રૂજાઈ જાય અહીંયા રોકેશ દર્શક મિત્રો કદાચ આ છેલ્લી પાંચેક મિનિટનું કન્વર્ઝેશન સાંભળીને આપણે લાગતું હશે કે આ ઇન્ટરવ્યુ કોઈ ડૉક્ટર સાથે ચાલવા નોટ એટ ઓલ અગેન આનંદી બેન જ છે ઘણી બધી વાતો કરે છે સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિ આનંદીબેન સાથેની વાતો બીજા તબક્કાની આનંદીજી આપે બહુ એક વાત કરીએ ઉપરથી ક્યાંક એવું કન્કલુઝન આવે કે જમીન સાથે જોડાયેલું વ્યક્તિત્વ આનંદીબેન પટેલ બરાબર સમૂહ સાથે જોડાયેલું વ્યક્તિત્વ આનંદીબેન પટેલ લોકોના દુઃખ દર્દના સોલ્યુશન માટે વિચારતા એ આનંદીબેન પટેલ નવ અહીંયા વાત એ પૂછવાની મન થાય કે લીડરશીપ ક્વોલિટીની જ્યારે વાત આવે છે ઘણા બધા એવા યુથ છે જે લોકો ડ્રીમ છે એમનું જે લોકો આઈડિયલ માને છે લોકોને કે મને આમના જેવા લીડર બનવું છે શું આ બેઝિક ક્વોલિટી હોવી જોઈએ ખરું કે તે વ્યક્તિ જમીન સાથે જોડાયેલો હોય ઘણા બધા લોકો નેતા બનવા માટે આવા પ્રયત્નો પણ કરે છે ઝુબડભટ્ટીમાં રાત ગુજારવાની શું ઇઝ ઇટ નેસેસરી કે જમીન સાથે જોડાયેલો વ્યક્તિ હોય છે ખાલી લેપટોપ પર બેસીને માઉસ ઉપર આંગળી ફેરવવાથી ક્યારેય સમાજમાં નેતા નથી બની શકાતું એ વાત તદ્દન સાચી છે કે જો તમે જમીન સાથે જોડાયેલા ના હોય વ્યક્તિઓના જે પ્રોબ્લેમ છે એનાથી તમે અવગત ના હો એનું સોલ્યુશન કેવી રીતે લાવવાનું એના તમારી સામે વિકલ્પ ન હોય તો તમે નેતા ન બની શકો આ બધું જ જે અમે લોકો શીખ્યા એ મારા પરિવારમાં એટલે મારા બાપુજી અને મારા ભાઈઓ એ જોઈન્ટ ફેમિલી એમાંથી અમના બધા સંસ્કાર પ્રાપ્ત થયા જે મેં બે વાત કરી એ ઉપરાંત હું જ્યારે જમીન સાથે હું જોડાયેલી છું ત્યારે બીજી વાત એ કરી લઉં કે અમારે ત્યાં લગભગ પચાસ સાઈઠ જેટલા ભેંસો ગાયો બળદ વગેરે અમારે ત્યાં રહેતા હતા એ બધાઓના કામ ભેંસોને ઓકે ઓકે ટિપ્સ પણ મેળવી મારે એમાં ભેંસોને ક્યારે આપવાનું એને કાળેંગળા થતા જે આજે હવે આપણે ખાઈએ છીએ એ એને એને અમે આપતા હતા આજે જે ગુવારની સિંગો આપણે ખાઈએ છીએ એ પહેલાં ગુવારની સિંગો એ ખાતા હતા પશુઓ ખાતા હતા એનું આજે આપણે ખાવા માંડ્યા છીએ બધું તલનામાંથી જે કચરિયોને વગેરે કાઢતા હતા એ કચરિયો ત્યાં અમારા ગાયો અને ભેંસો ખાતી હતી અને બળદોને ખવડાવવામાં આવતું હતું અમે નાના હતા ત્યારે અમારા મનમાં એવો વિચાર આવતો કે એ ખાય છે તો આપણે કેમ ના ખાઈ શકીએ તો અમે ક્યાંક ચોરી છુપીથી લઈ આવતા હતા અને ખાતા હતા જે આજે અમને યાદ આવે છે કે આપણે પણ આવી ક્યાંક ભૂલો કરી હશે પણ એ સમયે ભૂલ અમને નહોતી દેખાતી પણ જો આ તલનું કચરિયું ખાઈને જો ભેંસ ગાય બળદ મજબૂત થતા હોય તો આપણે મજબૂત ખાઈએ કેમ ના ખાઈએ આપણે એટલે અમે ચોરી છુપી ખાતા હતા એ બધું પણ જ્યારે મારા બાપુજીને ખબર પડી કે આ બાળકો આવી રીતે લઈ જાય છે ત્યારે સ્પેશિયલ એ પોતે ત્યાં જતા ઘાણીમાં અને અમારા બધાના માટે સ્પેશિયલ કઢાવીને પછી આપતા કે નહીં હવે આ આપણે નહીં ખાવાનો જો તમે આ ખાશો ને તો બળદ બનશો આવતા ભાવમાં એટલે આપણા માટે જુદું બનાવ્યું છે એની અંદરથી તમારે બધા ખાવા અહીંયા પૂછવાનું મને આપે વાત કરી કે પપ્પા ખૂબ જ આઈ થિંક પપ્પાનો પ્રભાવ આપની ઉપર ઘણો બધો છે ઘણો બધો છે એવી કઈ વાત હતી કે જેમાં આનંદીબેનને પપ્પા તરફથી ફાયરિંગ મળતું હતું આમ મારા પિતાજીનો સ્વભાવ બે રીતે એક રીતે કડક ડિસિપ્લિનમાં કડક હતા કે ઘરમાં કોઈ ઝઘડા ન થવા જોઈએ ભાભીઓ જોડે કોઈ ઝઘડા ન થવા જોઈએ પોતપોતાનું કામ સમય સમયસર અને યોગ્ય રીતે તમારે કરવાનું આ માટે એમની ડિસિપ્લિન એટલી જ હતી બીજી બાજુએ લોકોએ અભ્યાસ કરવો જોઈએ ભણવું જોઈએ અને ગમે તેટલા કષ્ટ વેઠીને પણ ભણવું જોઈએ એના માટે પોતે ખૂબ આગ્રહી હતા એટલે એક બાજુ ડિસિપ્લિન પણ હતી ને પણ કઈ વાત આપની આપના પપ્પાજીને ગમતી નહોતી એવું મને યાદ નથી કે કોઈ એમને ગમી ન હોય એવું છે પરંતુ મારા પિતાજીના જે કંઈ વિચારો હતા એ બધા વિચારો હું મારા જીવનની અંદર ઉતારવા માટેનો હું ખૂબ પ્રયાસ કરતી લાડકા હતા બાબા લાડકા પણ કહી શકાય કારણ કે હું ચોથો નંબર હતી મારા પિતાજીનો સંતાનોમાં અને એના પહેલાં મારા જે ભાઈઓ હતા જે બહેનો હતી એમાંની એક બહેનને બાદ કરીને સૌથી મારા મોટા બહેન કે જે આજે પંચાણું વર્ષની ઉંમરના જીવિત છે એ બહેન માટે એમને મારા ફાધરને એટલી જ લાગણી એ વર્ષોમાં એમની પાસે હતી જ્યારે હું એ મા ચોથું સંતાન હતી બીજા બધા બહેનો મારા પહેલાં જે હતા એ લોકો અભ્યાસ કરવા માગતા જ નહોતા અને ખેતીનું કામ અમે કરી લઈશું એ માનતા હતા જ્યારે હું બાપુજી જોડે એ ઝઘડા કરતી હતી કે મારે ભણવું છે મને તમે ક્યાંક આઠમા ધોરણમાં નવમા ધોરણમાં મને દાખલ કરો કારણ કે સાતમા ધોરણ સુધી જ ત્યાં શાળાઓ હતી એ એ આમ કહો તો મારો હઠાગ્રહ કે આગ્રહ બીજી બાજુએ એવી કોઈ સગવડ નહોતી કે જ્યાં હોસ્ટેલમાં રહીને મારા બાપુજી મને ભણાવી શકે એવું પરંતુ એમણે બીજો માર્ગ કાઢ્યો અને એ માર્ગ એ હતો કે મારા બેન મોટાબહેન એ પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતા અને એ મહેસાણામાં હતા મારા બાપુજીએ ત્યાં જઈને મારા બહેનની ટ્રાન્સફર કરાવી વિસનગરમાં ત્યાં અને પછી વિસનગરમાં જ્યારે એમની ટ્રાન્સફર થઈ ત્યારે મને પછી આઠમા ધોરણની અંદર ત્યાં દાખલ કરી જેથી બંને બહેનો સાથે સાથે રહી શકે અને હું ત્યાં આઠમા ધોરણની અંદર જઈને અભ્યાસ કરી શકું એ આઠમું ધોરણ મને દાખલ કરી અને આ બાજુ ટ્રાન્સફર કરે એમાં એક વર્ષ વીતી ગયું એટલે હું સાતમા ધોરણ પછી એક વર્ષ ઘરે રહી અને એક વર્ષ પછી મને આઠમા ધોરણની અંદર પ્રવેશ મળ્યો ઓકે આનંદીબેન જે પ્રમાણે વાત કરી રહ્યા છે ને જે પ્રમાણે આપે કીધું કે

ઢીંગલા ઢીંગલી રમીએ એટલે મારા ભાઈઓ એ ઢીંગલો બનાવે અમે બધી બહેનો ભેગીને ઢીંગલી બનાવીએ પછી બંનેની જાન કાઢવાની ઓકે હવે જાન કાઢીએ એટલે ઢીંગલીને મારે સજાવી પડે તો ઢીંગલીના વાળ પણ કરવા પડે આ બધું કરવું પડે એ બધું કરવું પડે ને કપડાં પણ સારા પહેરાવવા પડે એટલે અમે ભૂલ કરી હોય તો ભૂલ મેં મારા વાળ કાપી કાઢેલા અને એ વાળ મેં ઢીંગલીને અમે લગાડ્યા ને સારા લાંબા અને આટલી મોટી ઢીંગલી અમારી હતી એટલે એ ઢીંગલીને અમારે વાળ લગાડ્યા પછી આ બધું જે જતું રહ્યું છે એમાંથી જતું રહ્યું છે કે મેં આ તો કાપી અને અમારી ઢીંગલીને પણ આઈબ્રોને વગેરે કર્યું ભાભીના કપડાં હોય તો એની અંદરથી થોડુંક કટ કરીને સાડી તો કાપીને એને સરસ મજાની શણગારી અને લગ્ન અમે સંપન્ન કર્યા હવે પછી ખબર પડી કે આ બધું જોવા માટે જ્યારે મારા બાપુજી મારા મધર બધા આવ્યા ત્યારે શરૂઆતમાં તો એમને કાંઈ ખબર નહીં પડી પણ પહેલાં વાળ લાંબા જોયા એટલે અમને માર પડ્યો ત્યાં કે આ તમે લોકો કેમ કર્યું એમ તારા વાળ જતા રહ્યા આમ થયું તેમ થયું કેટલું ખરાબ કહેવાય આ બધું એ બધું અમને એટલે લડ્યા અને માર્યા પણ ખરા અમને ભાઈ બહેનો અને બધાઓને મારેલા એ વખતે કે ભવિષ્યમાં આવું કાંઈ કરવાનું નહીં તમારે લોકોએ એટલે ત્યારથી પછી અમે એવી એવી જે શરારત કહો તો શરારત ભૂલો તો ભૂલો અથવા તો પેલી બાજુ મનોરંજન પણ હતું લગ્ન એ ઉંમરની તકા જો હતો કારણ કે અમારી ઉંમર એ વખતે કેટલી આઠ દસ વર્ષની હોય એવા આઠ દસ વર્ષની ઉંમરમાં આ બધી કંઈ ખ્યાલ નહીં આવે કે આવું બધું ન થવું જોઈએ આવા બધી શરારતો અમે લોકો કરતા પણ એમાં પણ અમને આનંદ આવતો હતો ભલે માર પડ્યો પણ એમાંથી શીખવા તો મળ્યું ભવિષ્યમાં આવી કોઈ ભૂલો નહીં કરવાની એવું એટલે બાપુજી મેં કહ્યું એમ કડક પણ ખરા અને બીજી બાજુ એ અમને સમજાવીને સાચા પાથ ઉપર લઈ જવા માટેનો પણ એમનો એટલો જ ઓકે ફાઇન 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 અંતિમ તબક્કાની વાતો કરીશું એક નાનકડા વિરામમાં દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા બ્રેકનો વિરામમાં ફરી એક સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં અંતિમ તબક્કાની વાતો આનંદીબેન પટેલ સાથે પોલિટિકલી મેચ્યોરિટીની ચર્ચા ની જ્યારે પણ વાત આવે ત્યારે આનંદીબેન પટેલનું નામ મોખરે આવે બીજું ગમે તે કો બોસ પણ આનંદીબેન સેન્ટરમાં હોય આનંદીબેન ક્યારેય ફેસ પરથી કળવા ન દે કે તેમના મનમાં શું છે આનંદીબેનનું નજીકનું વર્તુળ ચાહે તે પોલિટિકલ કાર્યકર્તાઓનું હોય ધારાસભ્યોનું હોય પરંતુ હજી સુધી નથી જે કહી શકે મને એમાં કોઈ હું સેન્ટરમાં હોઉં અથવા તો મને કોઈ સમજી ન શકે કે હું કયું પગલું ભરીશ એવું મને આ જેટલા પંદર વર્ષથી હું સરકારમાં છું ત્યાં સુધીમાં એવો કોઈ અનુભવ નથી થયો મારા નજીકના જે દોસ્તો છે અથવા મારા નજીકના જે બહેનો મારું એમએલએનું ગ્રુપ છે અથવા તો પાર્ટીની અંદર જે બહેનો કામ વર્ષોથી કરે છે જે મને બહુ નજીકથી ઓળખે છે એ બધા ની સાથે ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે કે ભાઈ આપણે આ કરવું છે આ કરવું છે પરંતુ જ્યાં સુધી ફાઇનલાઇઝ કંઈ ન થાય માત્ર ચર્ચાના સેન્ટરમાં જ હોય અને બીજા બધાઓને આપણે કહીએ એ ઠીક મને નથી લાગતું અને એટલા માટે જ્યાં સુધી કોઈ પોલિસી બનાવી હોય એ ફાઇનલ થઈને સરકાર લેવલે મંજૂર થાય ત્યાર પછી જ એનાઉન્સ થવી જોઈએ એવી આગ્રહી હું જરૂર છું એવું બીજું જે કંઈ મુશ્કેલીઓ આપણી સામે છે એ મુશ્કેલીઓનેનો હલ કરવા માટે એના વિકલ્પો શોધવા માટે તો હું અવારનવાર મારા અધિકારીઓ મારા એમએલએ અથવા તો જે પાર્ટીના અમારા પ્રેસિડેન્ટ વગેરે હોય એ લોકોની સાથે બેસીને ચર્ચા કરતાં કરતાં એમાંથી વિકલ્પો શોધી અને પછી એનું અમલવારી કરવા અમે કરતા પ્રયત્ન કરતા હોઈએ છીએ બાકી આ જે એક વાતાવરણ જે ઊભું થયું છે કે બહેનને કોઈ કળી ન શકે બહેનની નજીક કોઈ ન જઈ શકે હા મારી નજીક એ જ આવી શકે છે જે હૃદયમાંથી તદ્દન શુદ્ધ હોય તે જેના હૃદયની અંદર સ્વાર્થ વૃત્તિ હોય

એ ટાઈમના જે સક્રિય કાર્યકર્તાઓ હતા તે સ્ટ્રગલ કરતા હતા શું શું ખૂટે છે આજના કાર્યકર્તામાં જે અથવા તો શું એક્સપેક્ટ કરો છો અત્યારના કાર્યકર્તાઓ પાસેથી આનંદબેન પટેલ કાર્યકર્તાઓમાં એક કમિટમેન્ટ ધીરે ધીરે ઓછું થાય છે પહેલાં જે કાર્યકર્તાને કામ સોંપાતું હતું એ પરફેક્ટલી કરીને આપણને આપી દેતા હતા હવે ધીરે ધીરે કરીને જે વ્યાપ વધ્યો છે એટલે અનેક કાર્યકર્તાઓ પાર્ટીની અંદર જોડાયા છે અને એમાં બે ત્રણ પ્રકારના કાર્યકર્તાઓ હોય છે એક એવા કાર્યકર્તાઓ મેં જોયા છે કે જે કાર્યકર્તાઓ માત્ર ઇલેક્શન આવે ત્યારે કાર્યકર્તા આવે એને જવાબદારી સોંપી હોય કે કાર્યાલય સંભાળવાનું છે તો કાર્યાલય સંભાળીને પણ પોતપોતાના સ્થાન ઉપર ચાલા જાય કોઈને એમ કહ્યું હોય કે ભાઈ એવિએશનનું કામ તમારે સંભાળવાનું છે કોઈને કહ્યું હોય કે બહારથી જે વક્તાઓ વગેરે આવે એ તમારે કામ કરવાનું તો પરફેક્ટલી એ કામ કરીને એ ટાઈમબિંગ એ ટાઈમિંગ હોય છે બીજા કાર્યકર્તાઓ એવા છે કે જે બિલકુલ કોઈપણ પ્રકારની આશા અપેક્ષા રાખ્યા વગર માત્ર ને માત્ર પાર્ટીનું કામ અને એ પણ આપણને સક્સેસ થાય એ પ્રમાણેનું કામ કરી અને મૂકી દેતા હોય છે ઇવન કહેવા પણ નથી આવતા કે મેં આ કામ કર્યું છે એ બીજા કાર્યકર્તાઓ છે કે જેની ખૂબ મોટી સંખ્યા આપણે ત્યાં છે ત્રીજા પ્રકારના કાર્યકર્તાઓ એવા છે કે જે નેતાની આજુબાજુ ફરતા હોય છે અને નેતાની આગળ નેતા આવે એટલે આવી જાય એમ તો અમારા ઘણા હોય એવા નેતા આવે એટલે આવી જાય પરંતુ અમે નેતા છીએ તો નેતા પણ કેટલાક જાણતા હશે કેટલાક નહીં પણ જાણતા હોય કે આ ખરેખર પાર્ટીનો કાર્યકર્તા છે કે નહીં પણ મેં એક સ્વભાવ જરૂર કેળવ્યો છે કે કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં બહેનો હોય ભાઈઓ હોય ત્યારે હું મને એમ લાગે કે આના વિશે પૂછી લેવું છે તો હું ચાર પાંચ જણને હું પૂછી લઉં છું કે ભાઈ આ દીકરો અથવા બહેન કેવું કામ કરે છે આ બેન કેવું કામ કરે છે આ ભાઈ કેવું કામ કરે છે એમાંથી આપણને સાચી હકીકતો મળી જાય છે પછી એને કસવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ જે વાત આપણી સામે આવી એ ખરેખર સાચી છે કે અર્ધ સત્ય છે કે પછી ઉપજાવી કાઢેલું છે સો આ પ્રકારના ત્રણ કાર્યકર્તાઓ કીધો પણ શું ખૂટે છે રાઉન્ડ રાઉન્ડ ઓફ ધ બેઝિક પોઈન્ટ ઇઝ મે કહું એમ કમિટમેન્ટ કમિટમેન્ટ ખૂટે છે બીજું પાર્ટીમાં આપણને એક વખતે ભરોસો ઊભો થવો જોઈએ વિશ્વાસ ઊભો થવો જોઈએ કે ભાઈ આ એ પાર્ટી છે કે આજે નહીં તો આવતીકાલે પણ તમારા તમને જે તમે ઈચ્છો છો કે ભાઈ મને આ મળવું જોઈએ એ આજે નહીં તો કાલે પણ તમને મળવાનું છે એટલો ભરોસો પાર્ટીમાં રાખવો જોઈએ એક ભરોસો પણ થોડોક ઓછો થતો જાય છે કારણ કે એમ લાગે છે કે હું દસ વર્ષથી કામ કરું છું પણ મને આ નથી મળતું એવા એક વિચાર દરેક અમુક કાર્યકર્તાઓની અંદર હોય છે અને ઊભો થાય છે એની અંદરથીઓ એટલે આ બે બાબતો એક તો વિશ્વાસ પાર્ટી ઉપર હોવો જોઈએ ભરોસો રાખવો જોઈએ અને બીજું કમિટમેન્ટથી કામ કરવું જોઈએ આનંદ મને લાઈફની 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 આઈ 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 કેન એક્સપેક્ટ કે આનો આનો મને એક પ્રોપર અને ખરેખર એક દિલ ખોલીને મારે એક આનો આન્સર જોઈએ છે લાઈફની એમ્બરેઝિંગ મુમેન્ટ કહી હતી આપની લાઈફની જ્યાં સૌથી વધુ દુઃખ પહોંચ્યું હોય ચોટ પહોંચ્યું વિચ વોઝ ધ એમ્બરેઝિંગ મુમેન્ટ ઓફ યોર લાઈફ આમ તો યાદ એક એટલે સમસ્યા એ હતી મારા કુટુંબા કે મારા સેકન્ડ નંબરના ભાઈ એ લગભગ એમના પાંચ કે છ બાળકો એ મૂકીને ગુજરી ગયા હવે એ એમના જે બાળકો હતા એ બધા નાના નાના હતા એ બધાને તો અમે મોટા કર્યા મેં પણ ભણાવ્યા બધાને મોટા કર્યા સમય આવ્યો એમના મેરેજનો એટલે એમનો જે મોટો દીકરો હતો ભાવિન એ ભાવિના એમણે લગ્ન લીધા કારણ કે મારા સૌથી મોટા ભાઈ રહેલા બીજા નંબરના ભાઈ તો ગુજરી ગયા તો ભાવિને એ વખતે બારમા ધોરણમાં હતો હવે એના મેરેજ લીધા એટલે મેં એનો વિરોધ કર્યો મારા ભાઈઓ સમક્ષ કે ભાઈ આ અને હું પોતે ખુદ મળવા માટે ગઈ મારા ઘરે એટલે ભાઈને બેસાડીને કહ્યું કે ભાઈ આ બરાબર નથી એને બારમા ધોરણ સાયન્સમાં છે એ પાસ થશે સારું ટકા આવશે તો આપણે મેડિકલ એન્જિનિયરિંગમાં એને ભણાવશું તો એનું કુટુંબ આખું આગળ આવશે એટલે એનું લગ્ન અત્યારે આપણે ન કરીએ અને આજે એની ઉંમરે અઢાર ઓગણીસ વરસની છે તો બાળ લગ્ન જ્યારે આપણે બાપુજીએ પણ નહોતા કર્યા અને આ તમે બાળલગ્ન કરો એ બરાબર નથી છે તો મારા ભાઈને લોકો કોઈ માન્યા નહીં માન્યા નહીં એટલું નહીં મને એમ કહ્યું કે મેં પછી છેલ્લે એમને એમ ધમકી આપી કે જો તમે આ લગ્ન હજુ ચાલુ રાખશો તો હું ગામમાં આવીને અપ્પાસ ઉપર બેસી એટલે એમણે એવું કહ્યું કે તું બેસીશ તો અમે તને ઘરે લાવીશું ને પછી જમાડી દઈશું એમ એટલે એમણે એમને લાઇકલી લઈ લીધું પછી મને એમ લાગ્યું કે જે પરંપરાઓ આપણા ઘરમાં હતી બાપુજીએ પણ કોઈ દિવસ બાળ લગ્નની વાત નથી કરી બાળ લગ્ન અટકાવવા માટે હું પોતે ખુદ મહેનત કરું છું આખા ગુજરાતની અંદર અને આપણા જ પરિવારમાં આવું બાળ લગ્ન થાય એ યોગ્ય નથી લાગતું એટલે હું અમે પોલીસ લઈને ગયા અને પંચાયત ઘરની અંદર ભાઈઓને બોલાવ્યા મીન્સ આપ આપના ભાઈને ત્યાં પોલીસ પોલીસ લઈને લઈને ગયા ગઈ અને ભાઈઓને બોલાવ્યા અને એમની સામે એમણે નિવેદન કરાવડાવ્યું કે અમે આના બાળ લગ્ન નહીં કરીએ અટકાવી દઈએ છીએ એમ એ નિવેદન એમની પાસેથી લીધું અને બાળલગ્ન અટકી ગયું એ અટકી ગયા પછી આમ બે બાબતો એક સારી થઈ એક મારા માટે એ હતું કે ભાઈઓએ મને બાજુ પર મૂકી દીધી એટલે કોઈ સારા નશા પ્રસંગે પછી મારા કુટુંબને બોલાવવાનું બંધ કરી દીધું એમણે ચાર વરસ સુધી અને બીજી બાજુ એ હતું કે મારા કુટુંબની અંદર બાળલગ્ન બધા બંધ થઈ ગયા કેમ તો જો પોતાના ઘરની અંદર બાળ લગ્ન અટકાવી શકે તો આપણે ત્યાં તો બાળ લગ્ન અટકાવવા માટે આવશે જ એટલે એક સારું વાતાવરણ એ બની ગયું કે હવે કોઈ બાળ લગ્ન કરતું નથી આ બાજુએ ચાર વરસ થયા મારા ભાઈઓમાં નહોતા બોલાવતા પણ મારા એનો જે ભાવિનની જે હું વાત કરું છું એની મોટી બેન પણ મેરેજ નહોતા થયા એના તો એના માટેનો છોકરો શોધતા હતા ત્યારે હું એને મારા ઘરે એ જ વખતે એ મારા ઘરે રહીને જ ભણતી હતી મારી એ મારી ભત્રીજી પણ પછી એને સર્વિસ પણ અપાવી બધું જ કર્યું મેં એના માટે દીકરો શોધ્યો કારણ કે અમારા સમાજની અંદર આટલું એ એમ એ બી એડ થયેલી હતી અને શિક્ષિકા તરીકે સર્વિસ કરતી હતી એટલે મેં એક છોકરો શોધ્યો અને એના લગ્ન લીધા અને મેં મારા ઘરે અમદાવાદની અંદર કંકોત્રી પણ મેં જ છપાવી અને એમને મોકલી આપી કે તમારે આવવું હોય તો આવજો આ લગ્નની અંદર એટલે કંકોત્રી પણ છપાવી મારા ભાઈ મારી ભાભી આવ્યા એ લગ્નની અંદર અને મેં પોતે એનું કન્યાદાન કર્યું એની અંદર ત્યાર પછી એમને એમ લાગ્યું હશે મારા ભાઈઓને કે આમાં સમાજમાં એક ખરાબ મેસેજ જશે કે એક બાજુએ હું લગ્ન અટકાવું પણ છું અને બીજી બાજુએ જે તમારી જવાબદારી હતી પરણાવવાની એ હું નિભાવી રહી છું એમ એટલે એ લોકો પછી મારા ભાઈઓ એ જીપ કરીને છેલ્લે લગ્ન બધું પતી ગયા પછી એ લોકો આવ્યા આવ્યા એટલે મેં એમને જમાડ્યા પણ મારા ઘરમાં પ્રવેશ નહીં કર્યો એમણે અને બહારથી લોબીમાં જઈ અને પાછળ જઈને એ જમ્યા અને જમીને પછી એ ત્યાંથી રવાના થયા ત્યાર પછી પાછો સંબંધ વધ્યો અને આજે તો એમના કોઈ પણ કામ એ આનંદીબેન વગર શક્ય નથી એટલે બધા જ આવે સો એક ઘટના એવી બની કે જ્યાં કદાચ એ ટાઈમે આપને પણ દર્દ થયું કે આ એક સારું કામ કરવા ગઈ પરંતુ મારા ભાઈએ મારી સાથે સંબંધ કાપી નાખ્યો આનંદીબેન એટ લાસ્ટ ક્વેશ્ચન સમગ્ર જીવન દરમિયાન એવું કયું વાક્ય એવું કયું સૂત્ર એવો કયો વિચાર જે સતત આપ એને ફોલો કરી રહ્યા છો શોર્ટમાં એક જ બે હજાર એકમાં જ્યારે વસ્તી ગણતરી થઈ અને વસ્તી ગણતરીની અંદર જે આંકડા આવ્યા કે દીકરીઓની સંખ્યા ઘટી રહી છે એ વિષય એ મેં ઉપાડ્યો અને એક જ વાક્ય બેટી બચાવો નું અભિયાન સમગ્ર ગુજરાતની અંદર શરૂ કરનાર એ હું પોતે હતી અને ધીરે ધીરે કરીને એ આખું રાજ્યની અંદર પકડાયું અને ત્યાર પછી અમે સીએમ સાહેબને ચર્ચા કરી કે સાહેબ હવે આ વિષય આપે ઉપાડવો પડશે કારણ કે અમે નાના પડીએ છીએ આ બધી બાબતમાં એમનું એક વાતાવરણ બનાવ્યું છે પરંતુ જો હવે મહિલા સંમેલનો વગેરે આપણે કરીએ તો સમાજ આખા વિષયને ઉપાડી લેશે અને એટલે નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ આ બેટી બચાવો અને બેટી ભણાવો એ આખું સૂત્ર લઈને સમગ્ર રાજ્યની અંદર એક પહેલ કરી હોય તો તે મારા થકી થઈ એનો મને આનંદ છે આજે થેન્ક યુ વેરી મચ આનંદીબેન મિત્રો ખાસ મુલાકાત આનંદીબેન પટેલ સાથેની ઘણા બધા એવા પ્રસંગો કે જે કદાચ આનંદીબેનને સતત જે લોકોએ રાજકીય નેતા તરીકે જોયેલા છે કદાચ કાર્યકર્તાઓ પણ અંગત એમની સાથે ઘણા બધા ચૂંટણી પ્રવાસો દરમિયાન ચૂંટણીના સમય દરમિયાન પણ તેમને સાથે જોયા છે પરંતુ આજે બહુ દિલ ખોલીને તેમની અંગત વાતો આપણે જાણવા મળી ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી નમસ્કાર